દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભાના મતદાનના આગલા દિવસ એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક એટલે કે સ્કૂલને ઇમેલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટનાસ્થળે જઈ ચેકિંગ હાથ ધર્યું. જોકે તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું, જે બાદ હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇમેલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઇમેલ ડોમેન ઉપરથી કરવામાં આવ્યા હતા કે જેમાં એક તોહિક લેકાત નામના ઇસમે પોતાની ઓળખ ધારણ કરી ચૂંટણી દરમિયાન ચૂંટણીની પ્રક્રિયા કરનાર તથા મતદારોમાં અને ભારતીય નાગરિકોમાં ભય તથા અફવાનો માહોલ ફેલાય તે ઉદ્દેશ્યથી જુદા જુદા માધ્યમથી આ ઇસમે ઓનલાઈન તમામ સ્કૂલોની યાદી શોધીને તે તમામ સ્કૂલોમાં ઇમેઇલ પર ધમકી ભર્યા ઇમેઇલ મોકલ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.